નવસારીમાં છેલ્લા બે દિવસથી વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે, જેને લઈને રાહદારીઓને ઘણી મુશ્કેલી વેઠવાનો વારો પણ આવતો હતો. કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગાઢ ધુમ્મસ વહેલી સવારે જોવા મળી રહ્યો છે. જાણે નવસારી વાસીઓ દિલ્હી પહોંચી ગયા હોય તેવું વાતાવરણ સર્જાયું છે. જો કે આ ધુમ્મસ મોર્નિંગ વોક માટે નીકળતા લોકો માટે ખુશનુમા વાતાવરણ સર્જી કહી શકાય, તો સાથે રાહદારીઓ માટે આફતનું વાતાવરણ કહી શકાય. એનું કારણ એવું છે કે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ ઘટી જતાં તમામ વાહન ચાલકોએ પોતાની ગતિ ધીમી કરવા સાથે સાથે પોતાના વાહનોની લાઇટ પણ ચાલુ રાખવાની ફરજ પડી હતી. તો સાથે સાથે આ ધુમ્મસની અસર ટ્રેનો પર પણ જોવા મળી હતી. તમામ ટ્રેનો લેટ ચાલી રહી છે, તો નેશનલ હાઈવે પર પસાર થતા વાહનોએ પણ પોતાની ગતિ ધીમી કરવાનો વારો આવ્યો હતો. જો કે શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને વાતાવરણ પણ રંગીન બનતા શહેરીજનોમાં ગેલમાં આવી ગયા હતા. પણ આ ધુમ્મસ ખેડૂતો માટે માઠું સાબિત થશે તેનું મુખ્ય કારણ એમ છે કે હાલમાં આંબાના ઝાડ પર આમ્રમંજરી આવી હોય તો આ ધુમ્મસના કારણે ખરી પડે છે, જેથી કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો કેરી રશિયાઓના દાંત પણ આ ધુમ્મસને લઈને ખાટા થાય તો નવાય નહીં. જો કે હજી સુધી નવસારીમાં ક્યાંય અકસ્માતની ઘટના સામે આવી નથી, તે સારી બાબત કહી શકાય. અલ્પેશ કશ્યપ, જેએસટીવી, નવસારી.